ચૂંટણી પહેલા જે ખાસ પરિસ્થિતિ હતી, હવે આચારસંહિતા છે, તો એસપી ના બદલીના આદેશ છે. અમે આપને જણાવી દઈએ, છોટા ઉદેપુર અને અમદાવાદના આઈપીએસ કેડરના બંને અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વના ઇનપુટ્સ, ચૂંટણી પંચે આ બદલી માટેનો નિર્ણય કર્યો છે. આચારસંહિતા સમયે આ બધા જ નિર્ણયો જે છે તે ચૂંટણી પંચ તરફથી આવતા હોય, ત્યારે છોટાઉદેપુર અને અમદાવાદ ગ્રામ્યના એસપીને બદલીનો આદેશ આપી દેવાયો છે. આ બંને આઈપીએસ કેડરના અધિકારીઓ છે. આવી સ્થિતિમાં તેમનાથી આ જે ખાસ વહીવટ છે તેના માટે થઈને હવે આ બદલીનો આદેશ કરવાનો નિર્ણય અહીંથી ચૂંટણી પંચે લીધેલો છે. મહત્વના ઇનપુટ્સ આપને આપીશું. છોટાઉદેપુર અને અમદાવાદ ગ્રામ્યના એસપીને બદલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. કારણ, બંને અધિકારી આઈપીએસ કેડરના છે. આવી સ્થિતિમાં આઈએએસ કેડરના જે ખાસ વ્યક્તિઓ હોય છે, અધિકારીઓ હોય છે, તેમને અહીંયા વધારે મહત્વ આપવામાં આવે છે. આથી ચૂંટણી પંચે બદલીનો નિર્ણય કર્યો છે. તો એસપી કક્ષાના જે બે અધિકારીઓ છે, છોટાઉદેપુર અને અમદાવાદ, બંનેથી એક એક અધિકારીની બદલીનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મહત્વના ઇનપુટ્સ સામે આવી રહ્યા છે. સંવાદદાતા મયુર અત્યારે અમારા ઇનપુટ એડિટર આપણી સાથે જોડાઈ રહ્યા છે. મયુર, જણાવો, બહુ મહત્વપૂર્ણ નિર્ણય અને આ આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે, આથી બદલી કરવામાં આવી, થોડું સમજાવો ટેકનિકલી. આને જી બિલકુલ, ચૂંટણી પંચ દ્વારા જે છે આ મહત્વનો નિર્ણય એ લેવામાં આવેલો છે. ગુજરાત, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોના જિલ્લા પોલીસ અધિક્ષક જે છે તેમને ટ્રાન્સફર કરવામાં આવેલી છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યની અંદર ઇન્ચાર્જ એસપી જે છે તેનાથી સમગ્ર વહીવટી તંત્ર ચાલતું હતું, ત્યારે ચૂંટણી પંચ જે છે તે નિયમ પ્રમાણે આઈપીએસ કેડરના અધિકારીની નિમણૂક માટેનો આદેશ રાજ્ય સરકારને કરેલો છે. તે જ રીતે જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જે જિલ્લો છે તેની અંદર એસપીએસ કેડરના જે અધિકારી છે, આઈપીએસ કેડરના અધિકારીની જે નિમણૂક છે તે થવી જોઈએ ચૂંટણી પંચનો આગ્રહ છે. અને જે નિયમ છે તેની અંદર પણ આઈપીએસ કેડરના જે અધિકારી હોય તેમને જિલ્લાના પોલીસ વડા તરીકેની જે જવાબદારી છે તે સોંપવી જોઈએ. અને તે જ કારણસર ગુજરાતના આ બે જિલ્લાના જે એસપી છે, પોલીસ વડા છે, તેને બદલવા માટેનું ચૂંટણી પંચ દ્વારા આદેશ કરવામાં આવેલો છે. અને ટૂંક સમયની અંદર રાજ્ય સરકારનો સામાન્ય વહીવટ વિભાગ અને ગૃહ વિભાગ પણ આ મામલે હવે નવા અધિકારીઓ જે છે તેમની નિમણૂક માટેની ભલામણ છે તે ચૂંટણી પંચને કરશે. અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તે નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. બિલકુલ. મયુર, શા માટે આવા પ્રકારે તમે સમજાવ્યું જે રીતે કે આ જગ્યાએ નિયમ એ છે કે આઈપીએસ કક્ષાના કોઈ વ્યક્તિ હોવા જોઈએ અને આથી એક ઓફિસરની બદલી કરવાનો નિર્ણય કરવામાં આવે છે, પણ અમને જે છે તે ખાસ હોદ્દો જ્યારે આપવામાં આવ્યો હતો એસપી કક્ષાનો, તો એ પરિસ્થિતિથી હવે આગળ જ્યારે કોઈ નવા વ્યક્તિ આવશે એ બંને વચ્ચે કાર્યશૈલીમાં શું કોઈ ફરક હોય છે કે નહીં? અને જ્યારે હવે ચૂંટણી પંચ નિર્ણય લે છે તો કેટલી જલ્દી આ ફોર્માલિટી પૂરી કરવાની હોય છે તે પણ ખાસ સમજવાનું રહેશે. બિલકુલ, ચૂંટણી હવે જાહેર થઈ ગઈ છે ત્યારે આગામી બે દિવસની અંદર જ રાજ્ય સરકાર આ જે જિલ્લાઓ છે એની અંદર જે છે તે પોલીસ અધિક્ષકની નિમણૂક કરી દેશે. અને ખાસ કરી અને આઈપીએસ કેડરના જે અધિકારીઓ છે તેમની નિમણૂક એ કરવામાં આવશે. એસપીએસ કેડરના જે અધિકારીઓ છે તેમની નિમણૂક નહીં કરવામાં આવે. આઈપીએસ કેડરના અધિકારીઓ છે તેનો આગ્રહ ચૂંટણી પંચે રાખેલો છે, તો તે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરી દેવામાં આવશે. અને બે દિવસની અંદર રાજ્ય સરકાર એ જે છે તે આ બંને જિલ્લા છે તેની અંદર પોલીસ અધિક્ષકની નિમણૂક કરી દેશે. બિલકુલ મયુર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. તો આ મહત્વના ઇનપુટ્સ અમે તમને આપ્યા, પણ ફરી એકવાર જઈશું અમારું જે એક વિશેષ